મુંબઈના ગેંગસ્ટર વરદ રાજન મુદલિયારની શું હતી અંતિમ ઈચ્છા ડોન હાજી મસ્તાને કેવી રીતે યારી નિભાવી જુઓ સમગ્ર અહેવાલ મુંબઈ અંડરવર્લ્ડમાં એક સમયે અડધા મુંબઈમાં ગેંગસ્ટર વરદ રાજન મુદલિયારનું રાજ ચાલતું હતું માયાનગરી મુંબઈમાં વસતા તમિલ સમાજના લોકો વરદરાજનનો પડ્યો બોલ ઝીલતા હતા મુદલિયારના નામ માત્રથી તેના દુશ્મનો ધ્રુજતા હતા ઓગણીસો સિત્તેરના દાયકામાં અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાને વરદરાજન મુદલિયારને ગેંગસ્ટર બનાવ્યો હતો જેણે હાજી મસ્તાનના સહકારથી લગભગ બે દાયકા સુધી અડધા મુંબઈ ઉપર રાજ કર્યું હતું વરદરાજન મુદલિયારનો જન્મ વર્ષ ઓગણીસો છવ્વીસમાં મદ્રાસના થુત્તુકુડીમાં એક ગરીબ પરિવારમાં થયો હતો તેને બરાબર વાંચતા પણ આવડતું ન હતું જ્યારે તે યુવાન થયો ત્યારે કમાવા માટે ઓગણીસો સાહીઠ ના દાયકાની શરૂઆતમાં વતન છોડીને મુંબઈને કર્મભૂમિ બનાવી પણ જ્યારે મુંબઈમાં કોઈ સારું કામ ન મળ્યું ત્યારે તેણે વીટી સ્ટેશન પર કુલી તરીકે કામ કરવાનું શરૂ કર્યું જોકે ખૂબ ઓછા પૈસા મળતા હોવા છતાં વરદરાજન સ્ટેશન નજીક બાબા બિસ્મિલ્લા શાહની દરગાહ પર ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કરતા વરદરાજનનું નામ અહીં જાણીતું બન્યું ત્યારબાદ સ્ટેશન પર ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા કેટલાક લોકોના સંપર્કમાં આવતા દારૂના ધંધામાં ઝંપલાવી વરદરાજને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તે વરદરાજનમાંથી ભાઈ તરીકે નામ ગુંજતું થયું અને મુંબઈમાં રહેતા તમિલ સમુદાયના લોકો વરદરાજનની ગેંગમાં જોડાવા લાગ્યા અને વરદરાજનને અહીં નામ બનાવી લીધું હતું બીજી તરફ આ દિવસોમાં મુંબઈ અંડરવર્લ્ડમાં હાજી મસ્તાન અને કરીમલાલાનો સિક્કો ચાલતો હોય તે હાજી મસ્તાનની સંમતિ વિના આગળ ધંધો કરવો મુશ્કેલ જણાતા વરદરાજન મુંબઈના સૌથી મોટા સ્મગલર અને અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનને મળી ધંધો કરવાની પરમિશન મેળવી હાજી મસ્તાન સાથે જોડાઈ જઈ પોતાનો દારૂના ધંધાનું નેટવર્ક વધારી દીધું હાજી મસ્તાન બોમ્બે પોર્ટ પર રાજ કરતો હતો તેણે વરદરાજનને બંદર પર કામ કરવાની છૂટ આપી મુંબઈ બંદરે આવતા માલ સામાનની ચોરી કરવાનું તેમનું કામ ધીમે ધીમે વધતું ગયું આ દરમિયાન હાજી મસ્તાને તેનો પરિચય કરીમ લાલા સાથે કરાવ્યો બાદમાં તેણે ડ્રગ્સની દાણ ચોરી અને જમીન પડાવી લેવાનું પણ શરૂ કર્યું હતું થોડા જ વર્ષોમાં વરદાભાઈએ મુંબઈમાં સોપારીથી લઈને હત્યા કરવા સહિત જમીનના કબજા તેમજ ડ્રગ્સની દાણ ચોરી કરવાનું શરૂ કરી હાહાકાર મચાવી દીધો સિત્તેરના દાયકામાં અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન હાજી મસ્તાને મુંબઈના વિસ્તારો વિભાજીત કર્યા અને પૂર્વ અને ઉત્તર મુંબઈની જવાબદારી વરદરાજન મુદલિયારને આપી દક્ષિણ અને મધ્ય મુંબઈનું તમામ કામ કરીમ લાલા અને હાજી મસ્તાને દાણચોરી અને ગેરકાયદે બાંધકામનું કામ હાથ પર લીધા મુંબઈના તમિલ વસ્તીવાળા વિસ્તારોમાં વરદરાજનનો સિક્કો ચાલતો હતો માટુંગા અને ધારાવી વિસ્તારમાં તમિલોની બહુમતીવાળા વિસ્તારમાં ગરીબો અને જરૂરિયાતમંદોને વરદરાજન મદદ કરતો હોઈ મુંબઈના તમિલો તેમને મસીહા માનવા લાગ્યા હતા કહેવાય છે કે પોલીસ પણ વરદાભાઈની પરવાનગી વગર તેના ઈલાકામાં જવાનું ટાળતી હતી ધીમે ધીમે આખા મુંબઈ પર હાજી મસ્તાન કરિમલાલા અને વરદરાજનનું શાસન ચાલવા લાગ્યું પરંતુ એસીના દાયકામાં વરદરાજનની ગેંગ અને પોલીસ અધિકારી પવાર વચ્ચે માથાકૂટ વધી ગઈ પોલીસ અધિકારી પવારે ધીમે ધીમે વરદરાજન ગેંગના ઘણા ગેંગસ્ટરને મોતને ઘાટ ઉતારતા પરિસ્થિતિ વધુ વણસી ત્યારે વરદરાજાને મુંબઈ છોડી ચેન્નઈમાં રહેવાની પસંદગી કરી ત્યારબાદ વરદરાજન મુદલિયારનું બે જાન્યુઆરી ઓગણીસો અઠ્યાસીના રોજ ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થતાં અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાને વદલિયારની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી જે મુજબ વદલિયારના પાર્થિવ દેહને ઇન્ડિયન એરલાઇન્સના ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુંબઈ લાવી અંતિમ સંસ્કાર કર્યા હતા વરદરાજનનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચ્યું ત્યારે ધારાવી માટુંગા અને સાયન કોલીવાડાનો આખો વિસ્તાર તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યો હતો અને મુંબઈમાં વરદાભાઈના અંતિમ સંસ્કારમાં હજારો લોકો જોડાયા હતા વરદરાજનના જીવન પર બોલિવૂડની ઘણી ફિલ્મો બની છે જેમાં ઓગણીસો સત્યાસીમાં મણિરત્નમે વરદરાજનના જીવન પર નાયગન નામની તમિલ ફિલ્મ બનાવી હતી ત્યારબાદ ઓગણીસસો અઠ્યાસીમાં વિનોદ ખન્નાએ હિન્દી ફિલ્મ દયાવાનમાં વરદરાજનનું પાત્ર ભજવ્યું હતું ઓગણીસસો એકાણુંની મલયાલમ ફિલ્મ અભિમન્યુનું એક પાત્ર પણ વરદરાજન પર આધારિત હતું વર્ષ બે હજાર તેરમાં તમિલ ફિલ્મ થલાઈવામાં સત્યરાજ નામનું પાત્ર પણ વરદરાજન પર આધારિત હતું મિથુન ચક્રવર્તીએ બે હજાર પંદરની તમિલ ફિલ્મ યાગવૈરનમના કક્કામાં પણ વરદરાજનનું પાત્ર ભજવ્યું હતું આમ મુંબઈ અંડરવર્લ્ડમાં વરદરાજનનું નામ એક સમયે ગૂંજતું હતું અને ત્યાં જ અસ્ત થયો હતો